સિંગણપુર ચાર રસ્તા નજીક નીલકંઠ સ્કૂલની વિદ્યાર્થિનીઓની વાનમાં આગ ભડકી ઉઠી હતી. આગ લાગી હોવાનો નજારો જોનાર સ્થાનિક લોકો તાત્કાલિક સ્કૂલ વાન પાસે આવી ગયા હતા અને કાચનો કાચ તોડવાની સાથે દરવાજામાંથી આગમાં ફસાયેલા 10 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. જોકે આગના કારણે 10 જેટલી વિદ્યાર્થિનીઓ દાઝી ગઈ હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કતારગામ વેડ રોડ ઉપર આવેલી નીલકંઠ વિદ્યાલયની સીએનજી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીઓને લઈને તેઓના ઘરે મૂકવા માટે જઈ રહી હતી. આ વાનમાં 15થી વધુ વિદ્યાર્થીનીઓને બેસાડવામાં આવી તે દરમિયાન બપોરના 12 વાગ્યાના અરસામાં સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે વાન કતારગામ હરિદર્શનના ખાડા પાસે પહોંચી હતી અને ત્યાં જ અચાનક વાનમાં સીએનજી ગેસ સિલિન્ડરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાને કારણે વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી. વાનમાં સવાર 10થી વધુ વિદ્યાર્થિનીઓને આગથી દાઝી ગઈ હતી, જ્યારે કેટલીક અન્ય વિદ્યાર્થિનીઓને સામાન્ય ઈજા થઈ હતી. વરસાદ વધુ પડતો હોય આગ વધુ વકરી ન હતી અને વહેલી તકે કાબૂમાં આવી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક વેડ રોડની પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને પણ જાણ કરવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલમાં બાળકીઓની સાર સંભાળ લેવા માટે પહોંચી ગયા હતા અને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ અંગે પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા ચોક બજાર પોલીસ મથકમાં જાણવા જો ફરિયાદ કરવામાં આવી હતી. ક્યાં રહેવાનું તમારું? કતારગામ. શું ઘટના બની હતી આજરોજ? આજરોજ હરિદર્શનના ખાડામાં મારું રહેવાનું, ત્યાંથી છોકરી સવારે વાનવાળા લઈ જાય નીલકંઠ કન્યા વિદ્યાલય, ત્યાંથી બપોરે 12 વાગે મેકવા આવે અને 12:15 એવો ફોન આવ્યો મારા પર 12:30 કે વાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. તો પછી જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટના કારણે ઘર છોકરી હતી વાનમાં. કઈ રીતે કઈ જગ્યાએ ઈજા થઈ જાય યુવતીઓને? પડતી નીચેના ભાગમાં પગમાં 10-10 છોકરીની અને સારી એવી દાઝી છે આગ લાગવાથી. પછી એવો ફોન આવ્યો, પ્રાણનાથ હોસ્પિટલમાં એડમિટ કરી. હું સીધો હોસ્પિટલ આવ્યો, ઓફિસે હોસ્પિટલ આવ્યો હતા. ઇમરજન્સી વોર્ડમાં એની સારવાર ચાલુ હતી. ડ્રાઈવરને શું કહેવાય? ડ્રાઈવરનો શું થયું? ડ્રાઈવર તો અમારે 4-5 વર્ષથી તે જ આવે છે. પહેલાં રિક્ષા લઈને આવતા, હવે વાન લઈને આવે છે. અને સીએનજી વાન છે અને જૂના વાન લઈને બધું આ બધું શાળાવાળાને થોડું જવું પડે કઈ રીતનું.